नमस्कार विद्यार्थी मित्रों, संस्कृति सेकंड एंड हाई सेकेंडरी स्कूल सिहोरना यूट्यूब चैनल ना माध्यम थी हूँ खेराला हिम्मत धोरण 12-8 कॉमर्स नी अंदर गुजराती विषय भणावुं छुं। मित्रों आपणे आजे गद्य नंबर 2 एनो भाग 2 भणवानो छे। मित्रों આગળના ગુરુવારના મીડિયામાં આપણે ગદ્ય નંબર 2 ભાગ 1 ને ભણ્યા હતા, જેમાં આપણે વાતો કરતા હતા ખીજડીએ એ કરે અને જેની રચના કરી છે ચુનીલાલ મડિયાએ। આ નવલિકાની અંદર ભોજાની દારૂણ ગરીબીનું વર્ણન કરવામાં આવ્યું છે કે હેરાના હેઠવાસની અંદર તરબૂચનો વાડો કરી રહેનારો એક ભોજો પોતાની પત્ની અને ચાર બાળકોની સાથે રહે છે, પણ એની પરિસ્થિતિ કેવી છે કે પોતાને પહેરવા માટે શરીર ઉપર વસ્ત્ર નથી, બસ પોતાના શરીર ઉપર એક ઠેપાળું છે, એ પણ કેવું છે, એટલી બધી જગ્યાએ સાંધેલું છે કે હવે જો એ કદાચ તેને તો એને પરિવાર સાંધવું અશક્ય। અને મિત્રો આ વર્ષે ભયંકર એવી ઠંડી, આપણે અગાઉ પ્રસ્તાવનાની અંદર વાત કરી હતી કે ભયંકર ઠંડી, કદાચ હિરણના પાણીને પણ બાળી નાખે એવી ઠંડી, હિરણના પાણીમાંથી ઉવાતા ટાઢા બહુ એવા પવન અને આ ઠંડીમાં ઠૂંકવાતા ભોજાના ચાર બાળક આવી પરિસ્થિતિની અંદર ભોજો આ હિરણના એક વાસની અંદર જે તરબૂચનો વાડો કર્યો છે એ વાડાની અંદર રોજે ટોયામણ કરતો, પણ એ ટોયામણ કરતા કરતા બાજુમાં રહેલો ખીજડીઓ ટેકરો અને ત્યાંથી એ રોજે રોજ માધુજી કાપડિયાની દુકાનને જોતો કે માધુજી કાપડિયો રોજે રોજ કેટલું બધું કાપડ આવેલ ગ્રાહકને કાપી આપતો, ત્યારે ભોજાના મનની અંદર વિચાર આવતો કે થોડું લૂંટું અમારી જેવા ગરીબને આપે તો, પણ એ આપે નહીં, એટલે ભોજાને પોતાનો ભૂતકાળ યાદ આવે છે, કારણ કે ભોજો ભૂતકાળની અંદર સિંહ ચોરીના રવાડે સેવેલો હતો કે ગમે એ ભયંકર ઠંડી હોય કાળી રાત્રિ હોય તો પણ ભોજો કોઈ પણ ના ખેતરની અંદર ઊભી રહેલી ઝાડને વાટીને પૂળા ખભે નાખીને નહીં આપતો। આવો ભળ અને આવો આ ભરવીર માણસ હતો એ બોજો આજે આવો કે આ માધવજી કાપડિયાની દુકાને જોઈ એને વિચાર આવતો કે હમણાં જ એના ખખડ જેવા બારણાને તોડું અને ઢગલા બંધ એમાંથી કાપડ ચોરી અને મારા કુંબામાં નાખી દો, પણ આ વિચાર આવતા જ બોજાને બીજો એક વિચાર આવે છે, કેવો વિચાર આવે છે મિત્રો કે આ જાતિ અવસ્થાએ કદાચ ગામની અંદર શકમંદોની યાદીમાં મારું પણ નામ છે, ગામના પસાયક એટલે કે ગામની રક્ષણ કરનારા જે સેવકો છે એ મને પકડી મારશે, મને રંગવાડો કરશે, મને ઢોરમાર મારશે, તો અમારા નાના બાળકોનું શું થશે એવા ભયને લીધે મિત્રો આ ભોજો આ વાત ઉપર ઢાક બિછોડો કરતો, એ વિચારને જતો કરતો। વાત કરી છે ખીજડીયા ટેકરાની, કે ખીજડીયો ટેકરો એવું શિક્ષક સુલેવા આપ્યું, કારણ કે ખીજડીયા ટેકરા નામની જે જગ્યા છે એ જગ્યાનો શું ઉપયોગ લોકો કરતા કે ગામની અંદર વૃદ્ધ પાડેલો કોઈ નાનો બાળક હોય ને એ બાળકને ઢાંકવા માટે ઉપયોગ કરતા, કારણ કે એની જમીન જે રહી ને એકદમ પહોંચી, કોઈ એક સામાન્ય માણસ પણ સામાન્ય કોદાળી વડે એને ગાળી શકે ખોદી શકતો, આવી આ જગ્યા હતી અને આ ખેસડીયા ટેકરાની બાજુમાં હિરણના હેતવાસમાં ભોજાનો વાડો હતો। પણ મિત્રો એક દિવસ ઘટના બની છે કે પોષણ આશ્રમે ત્યાં દીકરાનો જન્મ થાય છે, પણ દીકરો મૂર્ખ હોય છે એટલે એને ડાંટવા માટે પોસ્ટ માસ્ટર પોતાના સગા સંબંધીઓ સાથે ખીજડીયા ટેકરે આવે છે, બધી વિધિ પૂરી કરી દાટી અને જતા રહે છે, ત્યારે ભોજાના મનની અંદર અને
મળે ને એ બધું કાપડ હું લઈ જાઉં છું. આવો વિચાર આવતા ઓજા મનમાં વિચાર કરે છે, હમણાં હકીકત
એની જાતિ અલગાયું ને બાળકની અંદર ઉષ્મા આવી બાળક વધારે સરળ પણ બધાએ છે કઈ પ્રવૃત્તિ કરી છે ને એ પ્રવૃત્તિનો એને બહુ મોટો ભય લાગ્યો છે એટલે એને કહેલો જે ગુનો છે ને એ ગુનાની કબૂલાત કરવા ભોજો જીવલી અને પેલા બાળકને હાથમાં લઈ અને મોસ્ટ માસ્ટરના ઘેરે લાવી છે બધાએ ત્યાં બની હરેક ઘટના વિસ્તારપૂર્વક કહી દીધી પોતે જગાએ ગુનો કર્યો હતો એની પૂરેપૂરી કબૂલાત કરી દીધી અને પોસ્ટ માસ્ટર ની સામે હાથ જોડી નીચું મુખ રાખી શોભિલો બની એટલે કે ભયભીત થઈ અને એની સમક્ષ ઉભો રહે છે મિત્રો આ સમયે ઘટના શું બને છે કે પોસ્ટ માસ્ટર ની પત્ની ને કે પોસ્ટ માસ્ટર ને ધક્કો આપે છે ઘણી વાર માટે મોજો અને જીવડી ની વાત પાછળ હોય પણ પોસ્ટ માસ્ટર ની પત્ની પોસ્ટ માસ્ટર ને ધક્કો આપવા લાગે છે પણ કેવો ધક્કો આપે છે મિત્રો કેસે કે હું તમને નોંધી કે ક્યાં બાળકને ડાંટવા જાઉં છું એ પેલા તમે ડાક્ટર પાસે એની તપાસ કરાવી લો ખાતરી કરાવી લો પણ તમે માયા જ નહીં પુત્ર પ્રાપ્તિ અને એ પુત્ર પ્રાપ્તિના આનંદમાં મીઠો ઠપકો પોસ્ટ માસ્ટરની પત્નીને આપી રહી ત્યારે પોસ્ટ માસ્ટર કહે છે બસ ચિંતા ન કર આપણા ભાઈમાં આપો એ આપણે આવી પહોંચ્યો ને આટલું હોય અને પોસ્ટ માસ્ટર ભોજાને કહે છે શું કહે છે કે ભોજા ઇનામ તારે જે કઈ જોઈતું હોય ને જેટલું જોતું હોય ને એટલું ઇનામ માંગી લે પણ મિત્રો આ ભોજો છે ગરીબ છે બાળકોના શરીર ઉપર વસ્ત્ર નથી જીવલીના શરીર ઉપર વસ્ત્ર નથી પોતાના શરીર ઉપર વસ્ત્ર નથી અને ભયંકર હિમ એટલે કે બરફ જેવી તાજી ગોળ ઠંડી પડી રહી છે છતાંય ભોજો શું કહે છે કે મોટા સાહેબ આ જોડીને પોસ્ટ માસ્ટરને કહે છે શું લેવા એના ભય કે કદાચ મને પોલીસને સોંપી દે છે કે ભોજો કહે છે કે સાહેબ હું કોઈ મોટા ઇનામ માટે આ પ્રવૃત્તિ નથી કરી કે પોતાની આબરૂને સાચવીને જે ખૂબો વધીને બેઠી છે એ મારી પત્ની જીવલી નાના નાના બહુડા જેવા બાળકો કે જે આ હિમ જેવી ઠંડીની અંદર એમને એમ રખડે છે એની માટે થોડા કપડા એની હાથે કાપડ લેવા માટે થઈને હું ત્યાં પોસ્ટ માસ્ટર ને કહે છે ઇનામ માટે નહીં જો તમારી ઈચ્છા હોય તો ભોજો ઇનામમાં શું માંગે છે કે એક એક જોડી કપડા અમને બનાવી આપો ત્યારે પોસ્ટ માસ્ટર ભોજાને કહે છે કે એક એક જોડી નહીં હમણાં જ માધવજી કાપડિયાની હાર ઉપડાવો એમ બોલતા પોસ્ટ માસ્ટર પોતાના ખભે ખેંચ નાખે છે અને કહે છે કે એક એક નહીં બબ્બે જોડી કપડા બધાય માટે વેચાય મિત્રો આવી રીતે આ પ્રસ્તુત એવી નવલિકા કે જડીએ લેખને કે જેની અંદર એક દારૂણ એવી ગરીબાઈનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં ભોજાને પાત્ર બનાવી અને ચુનલાલ મળિયાએ ભોજાની દારૂણ પરિસ્થિતિનું વર્ણન કર્યું પણ મિત્રો આટલો ગરીબ હોવા છતાંય એને વિચારો કે એને કેવું ઇનામ માંગ્યું છે બસ માત્ર અને માત્ર વસ્ત્રો માંગ્યા છે અહીંયા મિત્રો આપણે આ પાંચમી વાતને પૂરી કરીએ છીએ જો તમને આ વિડીયોની અંદર કોઈ પ્રશ્ન હોય કે વસ્તુને સમજાતી હોય તો હોમવર્ક એની નીચે આપેલ WhatsApp નંબર ઉપર ફોન કરી અને તમે એ પ્રશ્નને હલ કરી શકો છો.